અમરોલીમાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ બદકામ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. કિશોરીનો કબજો પરિવારને સોંપ્યો હતો. કિશોરી સાથે લગ્ન નક્કી થયા બાદ તૂટી જતા યુવક તેને લગ્નની લાલચ આપી તેને લઈ ફરાર થઈ ગયો હતો. અમરોલી ખાતે રહેતા એક પરિવારની 14 વર્ષીય કિશોરીનું અપહરણ થયાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાનો રહેવાસી વકીલ અમરાનાથ ચંદેલ આ કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું હતું, જ્યાં વકીલ ચંદલે યુવતી સાથે બદકામ કર્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસની ટીમે વકીલ ચંદેલને ઝડપી પાડ્યો હતો અને કિશોરીનો કબજો તેના માતાને સોંપ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે વકીલના આ કિશોરી સાથે લગ્ન નક્કી થયા હતા, જોકે તેના પરિવારે ના પાડી દેતા તેને લગ્નની લાલચ આપીને સાથે લઈ ફરાર થઈ ગયો હતો અને તેની સાથે બદકામ પણ કર્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સુરતના અમરોલી વિસ્તાર 2 દિવસ પહેલા ઘર નજીક આવેલી દુકાનમાં સામાન લેવા ગયેલી 10 વર્ષની બાળકી સાથે ટેમ્પો ચાલક દ્વારા શારીરિક છેડછાડની ઘટના બનવા પામી હતી, તો બીજી બાજુ એક મહિલા પરિવારને આર્થિક મદદ કરવા માટે સાડી પર સ્ટોન લગાડવાનું કામ શરૂ કર્યું હતું, પણ જે વેપારી પાસે સાડી લાવતી હતી તે વેપારી દ્વારા આ મહિલા પર એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે આ બંને ઘટનામાં આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર છે, ત્યારે આ આરોપીની પોલીસ ક્યારે ધરપકડ કરે છે તે જોવાનું રહ્યું. અમરોલી પોસ્ટ વિસ્તારમાં અન્ય એક છેડતી અને બોક્સરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી ટેમ્પો ડ્રાઈવર મોહસિન ખલીલ શેખ છે. તેણે બાળા સાથે અડફડા કરેલા હતા, જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.